જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ, આપણે 5 આજ્ઞામાં દાદા એમ કહે કે તમે ગમે તે એક આજ્ઞા પકડો તો બધી આવશે પાછું, બરાબર? તો પહેલી આજ્ઞામાં જે રિલેટિવમાં જોવાનું, એમાં આપણી, આ તો ખાલી કહેવા પૂરતા કહું છું કે એક જ આજ્ઞા પકડીએ રિલેટિવ, તો એમાં આપણી ભૂલચૂક શું થાય છે કે એ ખરેખર આપણે પાડતા નથી એમ, કે જેથી બધી ખેંચાય એમ? આમ તો સહેલી લાગે છે કે રિલેટિવ એટલે રિલેટિવ, પણ કંઈક ભૂલચૂકો એવું લાગે છે. બરાબર છે. એટલે રિલેટિવ એટલે ઉપલક હોવું જોઈએ. ઉપલક એટલે કેવું કે સુપરફ્લ્યુઅસ. તો રિલેટિવને રિલેટિવ ક્યારે કેવું કહેવાય? રિલેટિવની અસર ના થાય ને ત્યારે રિલેટિવને રિલેટિવ જોયું કહેવાય. રિલેટિવ ને રિલેટિવ સ્વરૂપે જોયું ક્યારે કહેવાય? તમે રિયલમાં બેઠા હો ત્યારે રિલેટિવને રિલેટિવ કહેવાય. એટલે રિલેટિવ એ તો બહુ મોટું શોધખોળ છે દાદાને. આજે પેસેન્જર તમે ક્યાં સુધી, ટ્રેન ઊભી હોય ત્યાં સુધી, ટ્રેનમાં બેઠા હો ત્યાં સુધી, ટ્રેનથી જવાના હો ત્યાં સુધી, ને નીકળી ગયા ત્યાં સુધી, પછી ઘરે આવ્યા પછી વાઇફની સામે હું પેસેન્જર છું, તને શું ખબર પડે હું પેસેન્જર? એટલે કહે છે મારા ધણી છે, આવું કેમ બોલતો હશે? હવે વાઇફ આગળ ધણી થાવ કે ના થાવ? અને છોકરા આગળ શું કહે, હું ધણી છું, ધણી છું બોલીએ તો? ત્યાંય ભૂલ, ત્યાં પપ્પા થવું પડે. એટલે આ રિલેટિવ નિરંતર ચેન્જેબલ છે. અહીં સત્સંગી કહેવા, ઓફિસમાં, સર્જરીમાં તમે ડોક્ટર કહેવા, બધું રિલેટિવ. અને તમારે ખ્યાલમાં હોય કે આ રિલેટિવ આ થોડી વાર માટે છે, વિથ રિસ્પેક્ટ ટુ ટ્રેઇન, યુ આર પેસેન્જર, આઈ એમ પેસેન્જર વિથ રિસ્પેક્ટ ટુ ટ્રેઇન. હવે એ રિયલમાં તમે એક જ છો, શુદ્ધાત્મા છો. શાસ્ત્રીમાં જમાય કહેવા, બંને પાસે શાળા કહેવા, રિલેટિવ ચેન્જેબલ છે બધું. અને દેહના આધારે તમે પુરુષ કહેવા, અને તમે છો નહીં પુરુષ, શુદ્ધાત્મા થઈ ગયા માણસ કહેવાય ને. બધું ફેઝીસ, રિલેટિવ એટલે ફેઝીસ. હવે ફેઝીસમાં હું છું માનવું એને રોંગ બિલીફ કહેવાય છે, અને તત્વમાં હું છું માનવું એને રાઈટ બિલીફ કહેવાય છે. બસ આટલી જ ભૂલને લઈને સંસારમાં અટવાયા છીએ આપણે. એટલે કે છે ધેર આર ટુ વ્યૂ પોઈન્ટ ટુ સોલ્વ ધીસ પઝલ, વન રિલેટિવ યુ પોઈન્ટ, વન રિયલ વ્યૂ પોઈન્ટ. બાય રિલેટિવ યુ પોઈન્ટ યુઆર હસબન્ડ, યુઆર ફાધર, યુઆર સન. બાય રિયલ વ્યૂ પોઈન્ટ યુ આર શુદ્ધ આત્મા. થઈ ગયું આખા દુનિયાના પઝલનું સોલ્યુશન, આવી ગયું, રિઝોલ્વ થઈ ગયું. લ્યો કેવડી મોટી શોધખોળ છે દાદાને, ગેરંટી થી કે છે બે. આ જો અમારું આટલું વાક્ય પકડે ને સાયન્ટિસ્ટની જેમ, તો એને કોઈ પઝલ ઊભું ના થઈ શકાય. અરે મને અનુભવમાં આવે છે, મેં આ જ પકડ્યું, મેં તો આ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટ સેલ્ફ. ધેર આર ટુ વ્યૂ પોઈન્ટ, અને કહે છે વન હુ સોલ ઇઝ ગોડ, પરમાત્મા કહેવાય છે, અને અધર્સ આર ડિઝોલ્વ, બાવો બાવલી સાધુ સંન્યાસ બધા ડિઝોલ્વ. આ શોધખોળ શું હશે? તે જડ્યું પછી કે ઓ હું એ આના આધારે જ છે, બાકી છે નહીં પોતે. એ ભરતોરી ખરેખર ભરતોરી જ છે, આ તો અરે લક્ષ્મીચંદ જ છે ખરેખર. પિંગળાની આગળ ભરતોરી કહેવાય, અને બાવો કપડા બદલી નાખે એટલે બાવો સંન્યાસી થઈ ગયો કહેવાય, પણ પોતે લક્ષ્મીચંદ નો લક્ષ્મીચંદ જ કાયમ. એટલે કાયમનું સ્વરૂપ એ જો સમજમાં આવ્યું ને, તો સમજી એવો આ રિલે, ઓલ ધીસ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ, રિયલ ઇઝ પર્મનન્ટ. અને તે હું છું એ પઝલ સોલ્વ થઈ ગયું આપણો. પણ દાદા આજ્ઞા એવી રીતે આપે કે તમે બહાર ચાલતા હો તો સામેનું રિલેટિવ જુઓ ને રિયલ જુઓ, તો સામાનામાં કેવી રીતે એપ્લાય થાય છે? એ તો સહેલી વાત છે ને. આ સ્ત્રી દેખાય તમારે સમજવાનું કે રિલેટિવમાં સ્ત્રી છે, રિયલમાં તમે શુદ્ધાત્મા છો. અને આ બહુ સારી છે માનવું એટલે મારે પ્રતિકોણ કરવું પડે. એટલે સ્ત્રીને સારી માની, શુદ્ધાત્માને સારો ના માન્યો? દાદાને કહેતા હું આચાર્ય છું બોલવું ને એ રોંગ બિલીફ કહેવાય. હું શુદ્ધાત્મા છું ને મારી જાતને આચાર્ય માન્યો એટલે મારે પ્રતિકોણ કરવું પડે. તમે જો આવું બજાને તમે સ્ત્રી જુઓ તો પ્રતિકોણ કરવું પડે. આ નાનો બાબો કેવો રૂપાળો દેખાય તો પ્રતિકોણ કરવું પડે. આ ઘેડા ડોસી થઈ ગયા પ્રતિકોણ કરવું પડે. આવો તગડો માણસ છે તો પ્રતિકોણ કરવું પડે. બધું તમે અવસ્થાને તત્વ માનો છો. ચંદ્રમાને કહેશે બીજ થઈ ગયો, ત્રીજ થઈ ગયો, અમાસમાં મરી ગયો બિચારો, પાછો જન્મ્યો કહેશે. તો આપણી ભ્રાંતિ જ કહેવાય ને. ચંદ્રમા આખો છે કાયમનો,
એટલે આ રિલેટિવ તો બહુ મોટી રિલેટિવ, આમ વ્યવહાર વ્યવહાર શબ્દ એ બધો પરિણામ નતો પામતો, આ રિલેટિવ શબ્દથી વાત ઘેર બેસી જાય છે. એટલે એવું લાગે છે કે રિલેટિવમાં કંઈ પણ અભિપ્રાય આપ્યો એટલે ભાઈ રિલેટિવ જોયું ના કહેવાય, એ પછી તમે ચૂક્યા કહેવાઓ. કારણ બદલાતી અવસ્થાને કાયમની માનવી કેવડી મોટી ભૂલ કહેવાય. પણ એવું લાગે છે કે એમાં વ્યવસ્થિત એપ્લાય થાય છે. શું વ્યવસ્થિતની આજ્ઞા રિલેટિવમાં એપ્લાય થતી એવું લાગે છે? એપ્લાય નહીં, વ્યવસ્થિત વ્યવસ્થિત રિલેટિવ માત્ર વ્યવસ્થિતને તાબે છે. ઓન આ સાયન્ટિફિક સર્કમશનલ એવિડન્સથી અવસ્થા ઉત્પન્ન થાય છે અને અવસ્થા માત્ર રિલેટિવ કહેવાય. એકલું ચંદ્રમાં અવસ્થા ઉત્પન્ન ના કરી શકે, પૃથ્વી સૂર્ય ચંદ્ર ભેગા થાય તો જ અવસ્થા ઉત્પન્ન થાય. અને અવસ્થા જો એક ખસી જાય ને તો અવસ્થા ઉડી જાય. માટે રિલેટિવ સાયન્ટિફિક સર્કમશનલ એવિડન્સના આધારે જ છે. આ તો કેવડી મોટી શોધખોળ છે. એટલે એનો પછી પ્રૂવ થાય કે હું કરતા નથી, અને હું કરતા નથી તો હું જ્ઞાતા છું, હું ભોગતા નથી, હું કરતા નથી, હું જ્ઞાતા છું, આ મારું છે નહીં. ના એટલે સામેના જોઈએ કે આ રિલેટિવ છે એટલે પછી એની જોડે એવું થવું જોઈએ કે એ પણ વ્યવસ્થિતના તાબે છે તો જ ખરેખર રિલેટિવ જોયું એમ હું કહેવા માંગુ. ના એ પછી એ રિયલ જોશો તો રિલેટિવ થઈ ગયું પ્રૂવ. પછી વ્યવસ્થિતને તાબે છે નહીં શોધવા જાઓ ને તો પછી થશે ત્યારે સાચો. આ રિયલ છે તો રિલેટિવ છે એવું સમજવું પડે. ચંદ્રમાં મૂળ આખો છે અને એની અવસ્થાઓ બધી વિનાશી છે, તત્વ અવિનાશી નથી. હા પણ એવું જોવા જઈએ તો ભાઈ પેલો અભિપ્રાય ને એવું પડી જાય છે એટલે પછી એની સામે પેલું વ્યવસ્થિત છે એવું ગોઠવીએ તો પછી પેલો અભિપ્રાય નથી પડતો. ના એટલે એ પછી બધું આગળની વાત ખરી. રિયલ ખરેખર રિયલ સ્વરૂપે જોયું જ નથી માટે અવસ્થા માટે અભિપ્રાય આપીએ છીએ. સારી ને ખરાબ શા માટે લાગવી જોઈએ કે ભાઈ થોડી વારમાં વિનાશ થવાનો છે, અવિનાશી અવિનાશી કાયમ રહેવાનો છે તો વિનાશી માટે અભિપ્રાય શા માટે? પણ વિનાશીને વિનાશી સમજી શક્યો નથી માટે લાગે સારું લાગે છે. બીજનો કેવો નાનકડો પાતળો રૂપાળો લાગે છે એ પછી ગા ગા કર્યા કરે, બુદ્ધિ અભિપ્રાયો આપે છે. એટલે તમે અહંકાર સ્વરૂપમાં આવ્યા માટે બુદ્ધિ ઉભી થઈને બુદ્ધિ પછી અભિપ્રાય આપ્યા વગર રહી શકે નહીં, એનો સ્વભાવ જ છે અભિપ્રાય આપ્યા કરવાનો આપ્યા કરવાનો. એટલે તમે પછી હું અહંકારમાંથી ખસીને શુદ્ધાત્મામાં આવે ને તો બુદ્ધિ તૂટે અહંકાર તૂટે તો પછી શુદ્ધ તત્વ સ્વરૂપ જુઓ તો અભિપ્રાય છૂટી જાય. એટલે ખરેખર પહેલા રિલેટિવ દેખાય કે પહેલા શુદ્ધાત્મા દેખાય? ના પહેલા રિલેટિવ દેખાય કે મૂર્તિ દેખાય પછી ખબર પડે કે મહી અમૂર્ત છે. ડેડ બોડી દેખાય ખરી પણ આપણે સમજીએ કે મહી અમૂર્ત જતા રહ્યા. એટલે રિલેટિવ પહેલા દેખાય પછી રિયલ સમજી શકીએ. એમ કરતા કરતા આપણે પણ આપણી જાતને રિયલમાં સમજવાનું છે કે ના આ હિમાંશુ સ્વરૂપ મારું નથી, હું શુદ્ધાત્મા છું. એમ પેલા ચંદુ નથી પણ શુદ્ધાત્મા છે. એ ધીમે ધીમે આવશે. આ તો આપણે દાદાના પાંચ શબ્દો પકડીને ચાલો, ટિકિટ પકડી રાખવાની. બોમ્બે બોમ્બે મુંબઈ જે શબ્દ બોલ બોલ કરીશું વાંધો નહીં, પણ તમને ટ્રેન પહોંચાડે છે મુંબઈ. એવું લાગે છે જેટલું આપણું અંદર છૂટું લાગે એટલું જ બીજાનું આપણે જોઈ શકીએ. એમાં બે મત નહીં, વાત બરાબર 100% સાચી. તમે આત્મા સ્વરૂપ થયા તો સામાન્ય આત્મા, અને સામાન્ય કરતા જોયો તો તમે આત્મા રૂપ છું કે સમજી જજો. એને આવું કેમ કરે છે હું શુદ્ધ આત્મા છું, એમાં શું જુદો બોલ બોલ કરતા હોવા બાજુ? સંજયભાઈ આવું કેમ કરતા હશે? થઈ ગયા તમે ચૂકી ગયા. ત્યારે છોટું છૂટું પાડવું જ પડે કે ના સંજયભાઈ નો ભરેલો માલ નીકળ્યો, તમે શુદ્ધ આત્મા છો. એ જો ના કર્યું ને તો તમે અહીં ભેગા થઈ ગયા. એટલું જ છે, જેટલું સામાનું જુદું જુઓ એટલું તમે જુદા રહ્યા. હા તમારું જેટલું જુદું હોય એટલું સામાનું જુદું દેખાવું જ જોઈએ. એટલે દિવસમાં જે જે અવસ્થા હોય એટલું છૂટું પાઠ પાઠ કરો તો જ પેલું જાગૃતિ વધે ને શુદ્ધાત્મા વધારે જોઈ શકીએ. હવે અવસ્થાને છૂટી પાડવાની જરૂર છે, અવસ્થા છૂટી જ પડેલી છે. અવસ્થામાં હું છું માનો છો ને એ ભૂલ કાઢી નાખવાની છે. અવસ્થાને મારી માનો છો એ ભૂલ કાઢવાની છે. અવસ્થા મેં કરી એ માની ભૂલ કાઢી નાખવાની. અવસ્થાની અસરો મને થાય છે એ ભૂલ કાઢી નાખવાની છે. બસ એ ભૂલ જુદી જગ્યાએ છે. અવસ્થાને અવસ્થા તો કુદરતી રચના છે. આટલો ફેરફાર કરી શકવાની તાકાત પોતાની હતી નહીં, છે નહીં અને થશે નહીં. હા પોતે તન્મય આકાર થવાથી પછી અવસ્થા અવસ્થિત થાય છે, એનું ફળ આવતા ભવનું વ્યવસ્થિત આવશે. નવી જાતનું એ પેલી ડિઝાઇન બંગડીની એની મળે ફરતી હતી, પણ આંગળી ગાલી ને તો આ બંગડીનો કાચો આંખો થયો, એ નવી ડિઝાઇન થઈ જશે પાછી. એટલે ડિઝાઇન એની મળે બદલાયા કરતી હતી, તે બદલા એની મળે. એટલે ખરેખર ડિસ્ચાર્જ સ્વરૂપે પાછલી અવસ્થિતના આધારે આજે વ્યવસ્થિત તમારું આવી રહ્યું છે. આખી ડિઝાઇન હા ધોળા વાળથી
તળિયા સુધી ના પગ આગને નખ ટચલી આંગળી નખ આંકો નીકળે તો આંકો નીકળે પાછો. એ આખી ડિઝાઇન ભરીને લાયા છે. આપણે એવું લાગે પુરુષાર્થ આખો દિવસ આપણું અંદર છૂટું પાડવામાં હું કોણ છું અને કરે છે કોણ, એ પુરુષાર્થ છે આપણો. બીજા શબ્દો પાંચ આજ્ઞા પુરુષાર્થ છે. ના ફાવતો તો પેલા ચાર વાક્યો પકડશો તોય ચાલશે. અથડામણ ટાળો, એડજસ્ટ એવરીવેર, બન્યું તે ન્યાય, ભોગવે તેની ભૂલ, ડબલ એ ડબલ બી. આ વ્યવહાર ઉકલી આવ્યો છે એનાથી. હવે બધું દાદા એ તો જે જે શબ્દ પકડશો ને બધું જ્ઞાન જ્ઞાન ને જ્ઞાન જ છે. અવળો ના પકડશો. કોકને દુઃખ આપે કે તું ભોગવે તારી ભૂલ, અને વાણી નીકળી બન્યું તે જ ન્યાય છે કે એ બધું ઊંધું ઊંધું વપરાય નહીં એવું આપણે સાવચેત રહેવું. નહીં તો છે એક્ઝેક્ટ જ્ઞાન દાદાનો. ગમે તે શબ્દ સમાધાન આપે એવો છે, મુક્તિમાં રાખે એવો છે, આત્મામાં લઈ જાય એવો છે, સંસારથી છોડાવે એવો છે. તારો પ્રશ્ન જ્ઞાન અને સંયોગમાં હતો. ચા વગર મને સવારે નો ફાવે એટલે પછી ચા ભેગી થાય તો એવો ખુશ થાય, થેન્ક યુ તમે ચા આપી મારો દાડો સુધરી ગયો કે છે. એટલે એ સંયોગ થયો આપણી માટે ચા નો. અને જ્ઞેય તો બધું સામાન્ય ભાવે, એમાં જેમાં રાગ દ્વેષ નથી એક બધા જ્ઞેય છે. જ્ઞાતા અને જ્ઞેયનો સંબંધ છે. સંયોગો જ્ઞેય ખરા, પણ સંયોગમાં થોડુંક વિભાવનું પરિણામ છે, વિશેષ ભાવનું પરિણામ છે સંયોગ. સંયોગ માત્ર જ્ઞેય છે દરેક સંજોગ. બીજું શું છે, આ સંજોગો અમુક તને ભટકાય છે એ તારા હિસાબ વાળા છે, એ તારા હિસાબ પૂરા થઈ જશે પછી બધા સંયોગો જ્ઞેય કહેવાય. છે જ્ઞેય, પણ જ્ઞેય એટલે આપણે ફાઇલનો નિકાલ કરવો પડે છે, ત્યાં સુધી હિસાબ વાળા સંજોગ કહેવાય છે. જ્ઞાન અને સંજોગમાં શું ફરક? જ્ઞાન સંજોગોને જાણે એને જ્ઞાન કહેવાય છે, સંજોગોમાં એકરૂપ થવું એને અજ્ઞાન કહેવાય છે. સંજોગોને ખબર કોની પડે આ સંજોગ છે એ ખબર પડે એ જ્ઞાન ભાગ છે. જ્ઞાન એકલો જ જગતમાં પ્રકાશ સ્વરૂપે છે, બધા વસ્તુને ઓળખી શકે, જાણી શકે અને છૂટો રહી શકે. અજ્ઞાનથી પોતે ભળી જાય છે, મને જ થયું આ, મને આમ સંજોગ આમ આવતો હોય ને મારી પર આવ્યો કે છે, એટલે તારી પર નથી આવતો, આ બીજા ટ્રેનના પાટા ઉપર, બીજા પાટા ઉપર ટ્રેન દોડે છે, આપણે તો આ ટ્રેનના પાટા ઉપર, આ પાટા ઉપર ટ્રેન છે આપણી. એટલું બધું સામીપ્ય ભાવ છે ને, પોતે એકરૂપ થઈ જાય છે અને એમાં પછી બિલીફ ઊભી થાય છે ને કે હું જ છું ને મારું જ છે ને બધું જાત જાત તોફાન. પછી બીજો એક પ્રશ્ન છે કે આપણે પૂછી પૂછીને ચાલજો કે છે ને આદિન, અને બીજી બીજી બાજુ આપણે પારેનો વાત નીકળી હતી કે કોઈને ના પૂછીએ તો જાતે સૂજ પડે, તો એ બે વસ્તુ ક્યારે એપ્લાય થાય છે? હા ભાઈ, એવો કોઈ મળે નહીં ત્યાં સુધી જાતે ચાલજો, પૂછે પૂછે આગળ, અને મળે તો પછી બધું પડતું મૂકીને આધીન થઈ જાય, પૂઠે પૂઠે વહ્યા જજો. પ્રકાશ મળે નહીં તો પછી અંધારામાં શું કરવું પડે, કોઈ ફાનસ વાળો મળે તો શું કરવું પડે નહીં? હા એટલે ધારો કે તમને પૂછવાનું હોય તો તમને બધું તો ના પૂછી શકાય, કેમ કે તમે બી બિઝી થઈ ગયા, તો અમારે કેવી વસ્તુ પૂછવાની કે ધારો બોમ્બે જવાની વાત આવી હોય, કાં તો પછી કઈ ઘરનો વ્યવહાર હોય, કાં તો શ્રીમતી સિટી થી બહાર કઈ કામ થી જવાનું આવ્યું હોય, તમારા ડિપાર્ટમેન્ટમાં વાતચીત કરી નીકળો. પછી આવું કે મોટું ડિસિઝન લેવાનું હોય તો એ લોકો જ કહેશે, ભાઈ આપણે આ વખત દીપકભાઈને પૂછવી પડે, ભાઈ અમારું ભજવું નહીં ને પૂછવાનું. જે ધ્યેયને બાધક થતું હોય, જોખમ જેવું હોય, અથવા બધા સત્સંગમાં જાય છે ને દર વીકે, તો આમ સાધારણ બધું હોય કે ભાઈ આ જગ્યાએ આવી રીતે જવું છે તો બરોબર છે જો, હા. અને અમુક વખત થાય ને ભાઈ હવે બંધ રાખો આપણે બે મહિના, એવું કરવું પડે. એ બીજું હવે હોમવર્ક કરો થોડું કરાવાય ને, એ તો સિસ્ટમ રાખી જ છે અહીંયા. એટલે અમુક અમુક તો ધીમે ધીમે અંદર, અમુક જે આમ સામાન્ય હોય એ બધું અંદર અંદર જ પૂછી લેવાનું ડિપાર્ટમેન્ટ. અને હું ડિપાર્ટમેન્ટનો હેડ છું તો હેડ વાળાએ આસિસ્ટન્ટને પૂછ્યું, આસિસ્ટન્ટનો આસિસ્ટન્ટ એનું નામ હેડ કહેવાય. ના સમજાયું? જુનિયરનો જુનિયર એનું નામ સિનિયર કહેવાય. એટલે બધા જુનિયરને ભેગા કરીને ભાઈ તમારી બધાની ઈચ્છા
વાંધો નથી ને, મારે આ રીતે પ્રોગ્રામ ગોઠવાયો છે, બધાને શું લાગે છે, જવું કે ના જો, અમારે જવાનું વાંધો નથી, જાઓ કે છે, એટલે આપણે એમ જવાનું બરોબર છે, ગ્રીન સિગ્નલ કે તમે તમારા આવું બધું બરોબર ના કહેવાય, એટલે આપણે એમ રેડ સિગ્નલ એટલે ગાડી ઊભી રાખવી પડે, સમજાય ને? એટલે આપણે સિગ્નલ ઓળખવા જોઈએ. આ તો કે છે આ છે ને, દરેક વખતે આંટી પાડે છે, આપણને જવા જ ન, આમ કરે છે તે, એ સિગ્નલને તોડી નાખો પછી શું થાય, તમારી ગાડીને એક્સિડન્ટ થાય કે ના થાય? સિગ્નલ તોડાય નહીં. ભાઈ ક્યારેક એવું થાય કે આપણે પૂછીએ કોઈને તો એનું ડિસિઝન એના ચશ્માથી બી હોય શકે, એવું લાગે, એટલે આપણે બધા કશા એમાં ક્યારેક ઘૂસી જાય તો આપણને એ બીક લાગે કે આપણે કંઈક રોંગ ના થઈ જાય ડિસિઝન. ઘણું કરીને કેવું છે કે સામા માટે નિષ્પક્ષપાતી હોય છે, કોકમય દ્વેષ વાળો હોય જુ દિવસ, તેજો દ્વેષ વાળો, રાગ દ્વેષ વાળો, બાકી નહીં તો બીજા માટે તો બધા નિષ્પક્ષપાતી હોય, હરીશો સામાની ચોખ્ખું બતાડે, એવું છે આમ પક્ષપાત વગર બતાડી શકાય. એટલે સામાન્ય આપણે રાખો ને, કોપ દાડો આટી વાળું હશે તોય ખબર પડશે આપણને કે ભાઈ હા કઈ ગડબડ થઈ છે, નહીં તો આમ લગભગ તો શું છે કે આ નિમિત્ત નૈમિતિક જગત છે બધું, એટલે આપણું વ્યવસ્થિત હોય ને એ પ્રમાણે નિમિત્તો બધા યસ કરી જ નાખે. તારે મુંબઈ જવાનું હોય તો બધા મેં એવિડન્સ વ્યવસ્થિત ના જેવા આવે કે તું જા મુંબઈ કે છે, અને તારે નહીં જવાનું હોય તો વાંધા આવ્યા કરે બધા. હા તો આપણે શું છે કે આપણો મોહ જવું જ છે, જવું જ છે, એટલે એવિડન્સને આપણે સાંભળી શકતા નથી, એ લોકો કંઈ કહેતા હોય છે સંકેત, આપણો મોહ પછી આંધળો થઈ જાય ને પછી પછી બધું, નહીં તો આમ જો નિષ્પક્ષપાતી જુએ ને કે શું છે, અહીંથી ફોન આવ્યો કે તમે મુંબઈ આવી જાઓ, શું બને જુઓ તો ખરા, ત્યાર હરો અહીંથી સંજોગો બધા પડઘા પડશે બધા અંદર, એટલું બધું ઇન્ફોર્મેશન દાદા નથી કહેતા, વ્યવહાર ઇન્ફોર્મેશન આપે એવો છે, નિશ્ચય ઇન્ફોર્મેશનને જાણનારો છે પણ નિશ્ચય પોતે રહેતો નથી અને વ્યવહાર જોડે પડી જાય છે, એટલે પછી ઇન્ફોર્મેશન વાળા ડિસ્ટર્બ થઈ જાય છે. બાકી આ તો સાધારણ વાત કરીએ છીએ પણ ધીમે ધીમે એ સ્ટેજ આવશે મહાત્માઓની, જાગૃતિ વધતા વધતા, પોતાનું અકળતાપણું વધતા વધતા, જુદાપણું વધતા વધતા એવું સ્ટેજ આવશે કે તમે પડઘા પડશે બધા કમિંગ ઇવેન્ટ્સ કાસ્ટ દેશ જુડો. અને એને રસ જ નહીં હોય મુંબઈ જવામાં, જેને રસ જ નથી ને એને પછી એક્ઝેક્ટ ફાઇલ લાગે અને વ્યવસ્થિત ફાઇલો પૂરી કરાવે એવું અનુભવમાં આવે ને, એ ધીમે ધીમે અનુભવ, જેમ જેમ રસ આપણા ઉડી જશે ને પછી સહજ થતું જશે, સહજ પછી વ્યવસ્થિત ને તાબે હોય છે. ભાઈ નીરુમાં એક જગ્યાએ બહુ મસ્ત વાત કરી હતી સીડીમાં કે હું આમ કરી નાખું તેમ કરી નાખું એમ કહીએ ને, અને નીરુમાને નીરુમાએ પોતાને કીધું કે અમને કેવું રહે, નીરુમા કીધા કે અમે જોઈએ કે સંજોગો શું કે છે, પછી ઓટોમેટિક ડિસિઝન આવે, એ પોતે ડિસિઝિવ હોય છે, એવિડન્સ બધું કલેક્શન ભેગું કરતું 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 પોતે જ કન્ક્લુઝન આવે ને, જેમ તમારે પ્રોફિટ લોસ પ્રોફિટ ભેગું માઇનસ પ્લસ માઇનસ કરતા કરતા બેલેન્સ શીટ આવે કે ના, તમારે લાવી પડે, એ જાતે જ આવી જાય. પ્રોફિટ એટલે ખબર પડે વધ્યું વધ્યું એટલે પ્રોફિટ સમજાય ને ઘટ્યું એટલે લોસ સમજાય, એ જાતે જ પ્લસ માઇનસ થતું થતું આવતું હોય છે. એટલે મારે તો બહુ મોટો પ્રોબ્લેમ ડિસિઝન લેવાનો, થોડી વારમાં આવી જાય. વધારે થોડું કયો ને કેવી રીતના અમારે આ સંજોગો શું કરે છે એ કેવી રીતના સ્ટડી રાખવાની, તે કયું એ જ રીતે સંજોગો શું કે છે જુઓ તો ખરા, એક એક પ્રયોગ એટલે દાદા એ આપ્યો ને ચાવી બતાડીને, શું બતાડી, રવિવારનો દાડો લગામ છોડી દો, એટલે બે લગામ થાવ એવું નહીં, લગામ છોડી દો એટલે શું, હું કઈ કરી શકું છું, મારે આમ કરવું છે, મારે હું કર્યા વગર મારો કર્યા વગર થાય નહીં, હું ના કરું ને તો તો આખું બંધ થઈ જાય કે ડિપાર્ટમેન્ટ આખું, હું છું તો ડિપાર્ટમેન્ટ ચાલે છે, એવું અહંકાર માની બેઠો, તું તો શુદ્ધાત્મા થયો, અહંકાર એવું માની બેઠો, તો આપણે અહંકારને કહેવાનો આજનો દાડો પાંચ ઇન્દ્રિયના ઘોડાની લગામ છોડી દેવાની છે, શું સમજ્યો, એવું પૂછવાનું તો કે હા, અને જરા કે ને હું કર ઉભો રે ભાઈ, આજે શું નક્કી કર્યું તું, આજે શું બને છે જોવું છે મારે, કાંઈ કરવાનું નથી તારે, બોલે આત્મા તો શું બને છે જોયા જ કરે છે, પણ અહંકાર અહંકાર જ કરે છે કશું કરતો નથી, એને એક દાડો કહેવાનું કે અરે શું બને છે જોવાનું છે, આજે કાંઈ કરવા પણ તારે નથી, જો લગામ હાથમાં લીધી છે તો તું આજે તારું નહીં ચલાવી લઉં, ફાવે આ દાદાની ચાવી છે ને પ્રયોગ. ભાઈ આમાં ધારો કે આ કર્યું પછી અંદરથી હોય ચાલો ઓફિસ તરફ જઈએ, હા એ કે અંદર તો એટલે એ લગામ એટલે એ શું એ કેનારા કે ને, એ તો મન તો ખરું જ ને, પછી જોવાનું કે આ શું બને છે, આપણે હું ડિસિઝન નહીં લઉં આજે, ત્યારે કે ને કે બીજો ફોન આવે હજુ આવતા નથી,
એટલે પછી પછી એ જ પોતે જ ઉભો થઈ જશે, હા હા આવું છું એ બોલી નાખશે. આપણે જો આ બોલ્યો ને તારા બોલ્યા બાબાને પકડો, તારા કયા વગર મંગળદાસ બોલ્યો ને એ બોલે એવું, જેની પર દબાણ આવશે હમણાં દોડશે. આ બાવાને જુદો જ રાખવાનું, તું જુદો રે મારી પાસે આવતો રે, શુદ્ધાત્માની સીટ પાસે આવી જા, એની પર આવી જા. એક રવિવારનો એક કલાકનો પ્રયોગ કરી જોજો ને, એમ કરતા કરતા બે કલાક પ્રયોગ કરવાની શક્તિ ઉત્પન્ન થાય, એમ કરતા કરતા 4 કલાકની શક્તિ ઉત્પન્ન થાય, કરતા કરતા શક્તિ વધી જાય. આ બહુ સરસ વૈજ્ઞાનિક પ્રયોગ છે. પણ આમાં કેવું છે કે અંદરની આપણી દ્રષ્ટિમાં આવું છે, કોને કોને થી જુદા રહેવાનું છે, આપણે ક્યાં ઊભા છીએ, એ બધું આમ ફોટોજેનિક દેખાવું છે. તો ઈઝી પડશે, છતાંય દાદાનો શબ્દ વાપરશો એટલે આજ્ઞારૂપે છે અને એમ ક્રિયાકારી થશે. પણ એક્ઝેક્ટ જો દેખાશે ને કે બાવાએ મંગળદાસમાં કાંઈ પણ કરવાનું નથી, મંગળદાસને વ્યવસ્થિત કેવી રીતે ચલાવે છે જોવાનું છે. એક્સપેરિમેન્ટ કરી જોઈએ. હા ભાઈ, બીજું કે આ પારાયણ થયું પછી ઘણું આનંદ રહ્યું, સામાયિકમાં બી બહુ આનંદ આવવા માંડ્યું, વધારે આમ બેઠા રહીએ એવું લાગે જોયા કરી. અને બીજી તરફથી ભાઈઓ જોડે વાત થઈ ને ગુરુકુલમાં, તો એવું આવ્યું કે તું આજકાલ એકદમ શાંત થઈ ગયો છે, બરાબર, કેમ તારું આનંદ જતું રહ્યું છે, એ પ્રોબ્લેમ છે, એટલે આનંદ હોય તો બહાર આવવું જોઈએ, શું તકલીફ છે, બીજી કોઈ છે? ના એવું નહીં, એ તો કે એ લોકોને જેવું દેખાયું કે હું એ કહેવાનું કે જોઉં છું કે ભાઈ આજે કેવો ઠંડો ગાર થઈ ગયો છે, બાકી કશું નહીં. હા આ તો બુદ્ધિ ખુદા આખું કરાવતી હતી, ચંચળતા બહારની ચંચળતા બુદ્ધિને આધીન હોય છે. અત્યારે આવડો હોય પણ બુદ્ધિ હાઈપર હાઈપર થઈ ગયું, તમે ચંચળ ચંચળ ચંચળ. એટલે આપણે કહેવાય ને ભાઈ હમણાં મને મળ્યા સામાયિકથી પારાયણથી બધું ઠંડક થઈ છે, બાકી પછી જોઈશું. બાકી મને અંદર કોઈ દુઃખ નથી, ઉલટાનો આનંદ વધ્યો છે. અને તમે કહો છો આનંદ બહાર આવવો જોઈએ, તો આવશે. હમણાં હજુ તો આ નર્મદાનું પાણી જયારે છોડે ને સાબરમાં આવતા આવતા તો કેટલું જમીન ચૂસી લે, આમ વધવા જ ના દે, પછી ચૂસાતું છે સેચ્યુરેટ થાય ને પછી આગળ વધે. એટલે કે ભાઈ બધું વધારે ઉભરો આવશે પછી બહાર નીકળશે, થોડું ઉભરો તો આવવા દો, હજુ તો મારે જ ખોટતું તો એ જ માંડ દરાઈ બધું ચૂસી લે છે, પછી વધેલો માલ બહાર આવે ને. નહીં માટલીમાં પાણી રેલો નાખો ને તો પાણી આમથી આમ આવીને તો ઈંચ અટકી જાય, આપણે ક્યાં ગયું ક્યાં તો ચૂસાઈ ગયું હોય અંદર. એક એક ટીપું નાખો ને તો ચૂસતું જાય, પછી સેચ્યુરેટ થાય ને પછી વધારાનું પાણી નીચે પડે, એવું હોય છે ને. એવું આપણે કહેવાય, થોડું ટેકનિકલી હોય એટલે સમજી જાય બિચારા. દિવાળી બીજા બી સંજોગો હતા, અમુક નેગેટિવિટી ઘૂસી ગઈ હતી, કામ માટે લાગે કે ક્યાંક પ્રોપર સેટ ન થતા દાદાના કામમાં, એ બધું થોડુંક રહ્યા કરે અંદર કે ક્યાંક પ્રોપર સેટલ થવું છે દાદાના કામમાં, એ એના હિસાબે એ પડતો હશે કદાચ પડવું એવું લાગતું હતું. પછી કાઢી નેગેટિવિટી ને આપણે શું થાય છે, આપણને છે ને જે સમજણ બદલાથી આનંદ થાય ને એ આનંદ માં તન્મયાકાર થઈ જઈએ છે. ખરેખર આનંદ ને જાણવો જોઈએ. જેમ આ તો એક્ઝામ્પલ, આપણે દરેક વખતે એક્ઝામ્પલ એટલે વચ્ચે આવી જાય, પણ હવે શું થાય, કારણ એવી વસ્તુ છે ને કેવી રીતે કેળ બેસાડવી. જેમ આપણે બારણાની મય આખું ચાવીનો ચૂડો હોય 25 એક, પછી આપણે ભૂલી કે આપણે કઈ ચાવી સરખી સરખી ઘણી હોય ને, તો આમાં ફેરવે ને ખુલે નહીં, પછી બીજી ફેરવે એમાં એક ચાવી ખુલે એટલે ખુશ થઈ જાય જતો રહે અંદર, બીજે દાડે પાછો લોચો. એટલે ત્યાં કંઈક નિશાની કર ને, કે આ જુએ કે 735 735 થી ખુલ્યું મેઇન ડોર, એટલે પછી યાદ રાખવું પડે નામ છે. એટલે આવું આપણે ગોઠવણી કરવી, કયા તાળા કયા જ્ઞાનથી કઈ સમજણ ઊભી થઈ અને કયો આનંદ ઊભો થયો અને શું બન્યું, આ નેગેટિવિટી કઈ સમજણથી ઉડી, એ સમજણ અને પેલું બે બેને આ બારણું અને ચાવી બે જુદા જોવા જોઈએ આપણે. અને ગેડ બેસાડી જો આનંદ ચોક્કસ થાય, પણ આનંદ શેનાથી થયો, એ ચાવી 735 કે સાવડી બધી આટલી 35 ચાવીમાંથી મારે કઈ શોધવી, તો ફટફટ આમ કરીને 735 ફટ કરીને ખોલે, કેટલી મહેનત ઓછી થઈ જાય. એ તો બીજે દાડે પાછો બારણા પર બધી ચાવી ફેરો ફેરો કરવી પડે, અને એમાં ઊંધી જો કોક જો ફસાઈ ગઈ ને વાંકી વળી ગઈ ને તો એવી હાલત ખરાબ થાય, અને આ તો મડાઈ ગઈ ને મેં બેસી ગઈ હવે શું થશે, પછી સીધી કરે એમાં બટકી ગઈ ને તો માં મુશ્કેલી. અરે થોડું થોડું આવું આમ આ શું છે, એટલો બધો આનંદ, કારણ
ખુશ થઈ જાય ને કે આપણો ઉઘડ્યું બારણું એમાં ભૂલી જાય કઈ ચાવી થી, કે વાસાઈ ગયેલું 3-10 કલાક થી મહેનત કરી હોય. એટલે આ જ્ઞાનની ચાવીઓથી આવરણો તૂટે છે ત્યારે આપણે જ્ઞાન પણ જાણી રાખવું જોઈએ. આ સમજણથી આ ફેરફાર થયો અને ખરેખર બાવો આનંદ પામે છે, આત્મા પામતો નથી આનંદ. બાવાને દુઃખ હતું, મારે અંદર જવું છે જવાતું નથી, એનું દુઃખ બાવાને હતું, અહંકારને હતું. અહંકારને આનંદ થાય છે પછી આપણે ચૂકી જઈએ છીએ. ખરો પુરુષાર્થ હવે શરૂ થાય છે. ઓહો, આવું માટે 1 કલાક કાઢી, એટલે 1 કલાક એટલે શું, 10-15 મિનિટ પણ કાઢો અને ચાલુ કરો કે ભાઈ શુદ્ધાત્માન વ્યવસ્થિત ને સંભાવે ફાઇલો નિકાલ ને, એમાં નેગેટિવિટી ને સ્કોપ જ ક્યાં છે? આ તો બુદ્ધિના તોફાન છે. આવું તો ના કરાય, આવું તો કરાતું છે, શું કામ કરે છે મારી જોડે આમ, પોતાનું જ આમ, મને આમ આમ થાય. અહંકાર ને બુદ્ધિના તોફાનો છે બધા. એનું ધાર્યું ના થયું એટલે નેગેટિવ, એને માન ના મળ્યું એટલે નેગેટિવ. આ બહુ મોટી ડિફેક્ટ છે. તને જો માનપૂર્વક વાત ના કરે ને અને પછી એ જે જે કામ કરે ને એમાં પણ નેગેટિવ દેખાય, અને તને માન આપીને કહ્યું હોય ને બધું પોઝિટિવ, ના બરોબર છે બરોબર. અથવા આપણે મૂર્ખ બન્યા એવું થાય. નિરૂમાનો એક દાખલો હતો, પેલી કેસેટમાં, કઈ કેસેટ યાદ નથી, એક ભાઈને છે લગ્નનો પ્રસંગ હશે કોકના, અને પેલા ભાઈ પછી આયા, લાંબી વાર્તા છે. પછી એને રિસ્પેક્ટ નહોતો આપે બરોબર. પછી એ લગ્ન પતી ગયું એટલે પછી અમુક પતિ બહાર નીકળે ને લોકો બધું તમે જઈને, અરે આ લોકો તો ઠેકાણા જ નહીં, આટલું આમ હતું, આ એટલી 25 જાતની ડિફેક્ટ બોલતો હતો. હવે શું થયું, કારણ એને માન નહોતું આપ્યું ને, એટલે એને જો માન પૂરો કરો, આવો આવો આવો, ધન્ય થઈ જાય. પછી બધું ડિફેક્ટિવ ઇફેક્ટિવ લાગે તેને, કહો બેસ્ટ છે આ તો. બોલો, આવી રીતે નેગેટિવિટી પેસી જાય છે. આપણું માન ઓછાયું, પોઝિટિવ પોઝિટિવ પોઝિટિવ. આ એક લખી રાખવા જેવી વાત છે. હા, એ કઈ કેસેટમાં શોધી કાઢીશું, પણ સરસ દાખલો છે આખો. પણ આ એવું માનનું હોય, એવું આપણું નુકસાન કરે ને તો એનું ઊંધું ચાલે, આપણું મોં ધાર્યું ના કરે તો ઊંધું ચાલે. બોલો, આપણને નેગેટિવ ઊભું કેમ થાય છે એની માટે? શું એને ગુનો કર્યો છે? શુદ્ધાત્મા છે, પ્રકૃતિનો ભરેલો માલ નીકળે છે, તો નેગેટિવિટીનો સ્કોપ જ કેમ આવ્યો? આપણને એમ ભૂખ છે, આપણું મટાડતો નથી, આપણને દુઃખ આપે છે, આપણને માન પોષતો નથી, આપણું ધાર્યું કરતો નથી, આપણું ભોગવવા મળતું નથી ધાર્યું, એટલે પછી ઊંધું ચાલે છે. આ બહુ મોટી ડિફેક્ટ કાઢવા જેવી છે. સહેજ નેગેટિવ ઉભું થયું, બુદ્ધિ નેગેટિવ ક્યારે બતાડે, અહંકાર પોષાયો નથી માટે સમજી જ જવાનું. જો જ્ઞાન હોય તો નેગેટિવિટીનો સ્કોપ જ નથી.